અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કુંભારિયા ગામે ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી આવી સામે, જો તેના દ્રશ્યો. રાજુલા તાલુકાના કુંભારિયા ગામ 2500 થી 3000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે અને આ કુંભારિયા ગામના લોકોને ગામમાં આવવું હોય તો પણ વિચાર કરવો પડે છે અને ડરના મારે કેટલાય લોકો બાઇક લઈને પાણીમાં પડે છે. કારણ કે ગ્રામ પંચાયતની સામે 2-2 ફૂટના પાણી ભરાય છે અને તરાવ ગામની અંદર હોય તેવા દ્રશ્યો દેખાય છે. એક બાજુ આ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે અને મચ્છરનો એટલો ત્રાસ હોય તો પણ આ ગામની ગ્રામ પંચાયતનું પેટનું પાણી હળતું જ નથી અને ત્યાંના ગામના લોકોનું એવું કહેવું છે કે આ સમસ્યા 3 વર્ષથી ચાલી રહી છે, છતાં અમારા ગામની ગ્રામ પંચાયત ધ્યાન દેતી નથી અને કુંભારિયા ગામના લોકોને આજુબાજુના કોઈપણ ગામમાં અથવા રાજુલા સિટીમાં જવું હોય તો ગામની બહાર સ્કૂટર પણ ન નીકળી શકે તેવી પરિસ્થિતિ છે અને ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને 2 દિવસ પહેલાં પાણી ભરવાના લીધે એક ટ્રક પાણીમાં ફસાઈ ગયો હતો તો પણ આ ગ્રામ પંચાયત કંઈ કામ કરતું જ નથી અને ગઈકાલે સાંજે ત્યાંના ગ્રામ પંચાયતના સભ્યએ અમને ફોન કરીને જાણ કરી હતી કે મીડિયાવાળા આવો અને આ અમારા ગામનું સ્થળને જુઓ, આવો અમારા ગામની કેવી પરિસ્થિતિ છે. ત્યારબાદ અમે ગામની મુલાકાત બાદ ખબર પડી કે ગામના સરપંચ બાંકડા ઉપર બેસીને આ પાણીનો નજારો જોઈ રહ્યા હતા. પછી ખબર પડી કે આ ગામની ખૂબ જ હાલત ખરાબ છે અને આ ગામના લોકો કેવી મુશ્કેલીમાં રહેતા હશે અને હવે આ કુંભારિયા ગામના સરપંચ ગોળ નિંદ્રામાંથી જાગે તો આ ગામમાં પાણી ભરાવાનો પ્રશ્ન હલ થાય તેવી ત્યાંના ગામના લોકોની માંગ ઉઠી છે. ધર્મેશ મહેતા, ZSTV, રાજુલા. જી મંગાભાઈ બોલો. જુઓ આ કુંભારિયાની હાલત, જ્યારે પણ વરસાદ થાય ત્યારે ઓપોઝિશન આવે પબ્લિકને હાલવું કેમ. આમાં આ બ્લોક પાછા ગ્રામ પંચાયતે બ્લોક ઉપર નાખી દીધા, નાય પાણીનો ભરાવો થાય છે. આ બાજુ રાસપડા રીંગણીયાળા ગાડીઓ ખૂટે, ગાડીઓને તકલીફ, બધી પબ્લિકને મુશ્કેલી છે હાલવામાં. તંત્ર કોઈ ધ્યાન દેતું નથી ગ્રામ પંચાયત.